ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17 ન્યાયતંત્ર એને આપણે સર્વોચ્ચ અદાલતના સત્તા અને કાર્યો એ જોઈશું. વડી અદાલતમાં આવે તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે. તો વડી અદાલતમાં જેટલા દાવાઓ આવતા હોય તે તમામ જેટલા પણ દાવાઓ હોય એ બધા સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને ન્યાય કરે છે. સર્વોચ્ચ અદાલત એના અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે છે. પછી બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે. આગળ સર્વોચ્ચ અદાલતને પોતાના સાહિત ભારતભરની કોઈ પણ કોર્ટના આદેશનો અનાદર કે કાયદાના તિરસ્કાર કરવા બદલ કોઈને પણ શિક્ષા કરવાની સત્તા આપવામાં આવી છે. તો સર્વોચ્ચ અદાલતને શું કહેવાય કે એના સહિત એટલે કે ભારતભરની કોઈ પણ કોર્ટ હોય એનો આદેશ નીચે કાયદાને તિરસ્કાર કરવા બદલ કોઈ પણ શું કહેવાય કે શિક્ષા સજા કરવાની સત્તા આપવામાં આવી છે. પછી આગળ સર્વોચ્ચ અદાલતને પોતે અગાઉ આપેલા ચુકાદાઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા છે. તો સર્વોચ્ચ અદાલતે જે શું કહેવાય કે એને અગાઉ જે ચુકાદાઓ આપ્યા હોય એને પુનઃ એટલે કે ફરીથી સત્તા કરવાની છે. એના પછી છે આગળ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે જે ચર્ચા વાર્તા વિવાદ થયા હોય એ ઉકેલવાની સત્તા એ સર્વોચ્ચ અદાલત પાસે છે. નાગરિકના હકોનું જતન કરવા માટે બંધારણ સાથે સુસંગત ન હોય તેવા કારોબારીના કોઈ પણ પગલાં નિર્ણય કે ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને છે. અપવાદ તરીકે માર્શલ લો હેઠળ લશ્કરી અદાલતના નિર્ણય કે ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ હોય છે, તેમને મદદરૂપ થવા અન્ય ન્યાયાધીશોની જોગવાઈ છે. બંને પક્ષના વકીલો અહીં દલીલો કરે છે. જરૂર જણાય તો જ ફરિયાદી કે અરજદારને હાજર રાખવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતમાં બધા વિવાદ મુખ્ય ન્યાયાધીશ કે તેમની સાથે અન્ય ન્યાયાધીશો સાંભળે છે. વિવાદ સાંભળ્યા પછી સર્વોચ્ચ અદાલત ચુકાદો આપે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ઉપર ન્યાય મેળવવા અરજી કરી શકાતી નથી. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો અન્ય તમામ અદાલતો માટે બંધનકર્તા છે. એકવાર માટે જો સર્વોચ્ચ અદાલત ચુકાદો આપી દે તો પછી એના સર્વોચ્ચ અદાલતની હેઠળ આવતી જે વડી અદાલતો છે, જિલ્લા અદાલતો છે, તાલુકા અદાલતો છે, એમાં કોઈ બંધનકર્તા આવતું નથી. અને કહે છે કે અન્ય ન્યાયાધીશો સાંભળે છે સર્વોચ્ચ અદાલતમાં વિવાદ મુખ્ય ન્યાયાધીશ કે તેમની સાથે બીજા કેટલા પણ શું કહેવાય કે બે વિભાગમાં ન્યાયાધીશોને વહેંચેલા હોય બધા વિવાદ સાંભળ્યા પછી જ સર્વોચ્ચ અદાલત ચુકાદો આપે છે. અને સર્વોચ્ચ અદાલતના ચુકાદા ઉપર ન્યાય મેળવવા ફરીવાર અરજી કરી શકાતી નથી. એના પછી છે નજીરી અદાલત, કોર્ટ ઓફ રેકોર્ડ્સ. જેમ રાજ્ય માટે હાઈકોર્ટ નજીરી અદાલત છે, તેમ સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત એ નજીરી અદાલત ગણાય છે. તાબાની અદાલતો માટે તેને આપેલા ચુકાદા અથવા નિર્ણય કાયમી દસ્તાવેજ ગણાય છે અને તે ચુકાદાઓ નીચલી અદાલતો માટે શિરોમાન્ય ગણાય છે. તેના ચુકાદાઓનો ઉપયોગ વડી અદાલતો અને તાબાની અદાલતો ચુકાદાઓમાં સંદર્ભ તરીકે લેવાય છે અને તેની ધારણાઓ તાબાની અદાલતો માટે બંધનકર્તા હોય છે. કે જેમ રાજ્ય આપણે શું કહેવાય કે રાજ્ય માટે હાઈકોર્ટ એ એક નજીરી અદાલત છે, એમ આપણા રાષ્ટ્ર માટે નજીરી અદાલત એ એક સર્વોચ્ચ અદાલત છે.
એના પછી છે ન્યાયતંત્રની સ્વતંત્રતા. અહીં બાજુમાં ન્યાયની દેવીનું ચિત્ર આપેલું છે, જેની આંખે પાટા અને હાથમાં ત્રાજું છે. આ પ્રતીક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના તથા પક્ષપાત કર્યા વિના ન્યાય દેવી ન્યાય તોલે છે. ન્યાયની દેવીના હાથમાં તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તેને ચોક્કસ સજા કરવામાં આવશે. ન્યાયતંત્ર માટે આ પ્રતીક સૂચવે છે ન્યાયાધીશો નિષ્પક્ષ તટસ્થ અને નિર્ભય રહીને ન્યાય આપી શકે તે માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સામે અયોગ્ય વ્યવહાર કે બિનકાર્યક્ષમ પુરવાર થાય તો સંસદના બંને ગૃહમાં 2/3 સભ્યોની બહુમતીથી મહાભિયોગ દ્વારા તેમને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. જો કે આ પ્રક્રિયા ખૂબ કઠિન છે, પરંતુ આ રીતે બંધારણને ન્યાયતંત્રની સ્વતંત્રતાને રક્ષણ આપ્યું છે. આપણું ન્યાયતંત્ર સંપૂર્ણપણે સંસ્થા આધારિત છે. ન્યાયતંત્રમાં વ્યક્તિ ગમે તેટલો મહાન હોય કે સર્વોચ્ચ પદ પર બિરાજ હોય તો પણ તેવા વ્યક્તિની મરજી કે આપ ખુદ ઉપર તંત્ર ચાલતું નથી, પણ કાયદા મુજબ જ ચાલે છે. તો અહીંયા બાજુ ચિત્ર આપ્યું છે ન્યાયદેવીનું. તો આંખે પટ્ટો બાંધ્યો છે અને હાથમાં ત્રાજું છે, અને શું કહેવાય કે હાથમાં તલવાર પણ છે બીજા હાથમાં. તો એ સૂચે કે ઘણો અણગમો રાખ્યા વગર, પક્ષપાત કર્યા વગર ન્યાય દેવી ન્યાય તોલે છે. અને ન્યાયની દેવીના હાથમાં તલવાર છે, તો એ તલવાર એ સૂચવે છે કે ગુનો સાબિત થાય તો એને ચોક્કસથી સજા કરવામાં આવશે. એના પછી છે ન્યાયતંત્રની જરૂરિયાત. કોઈ પણ વ્યક્તિ ઉપર ગુનો કર્યો આરોપ મૂકવામાં આવ્યો હોય ત્યારે જ્યાં સુધી ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે ગુનેગાર ગણાતો નથી, તેવો સિદ્ધાંત ભારતીય ન્યાય પ્રણાલીમાં સ્વીકારવામાં આવ્યો છે. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય તે માટે ભારતની ન્યાય વ્યવસ્થામાં પૂરતી સાવચેતી રાખવામાં આવી છે. તે સાથે સાથે કોઈ દોષિત કાયદાની પકડમાંથી છટકી ન જાય તે પણ જોવાની એટલી જ મહત્ત્વની જવાબદારી છે. દોષિત છટકી જાય તે સમગ્ર સમાજ માટે ખતરારૂપ છે. તેનાથી પ્રજાને ન્યાયની પ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી જાય છે. કોઈ દોષિત પણ સજામાંથી છટકી ન જાય અને કાયદા દંડમુક્ત છે તેવું માનીને તેનો ભંગ કરી વધુને વધુ ગુના કરવાના પ્રેરાય તે માટે ન્યાયતંત્રની જરૂરિયાત છે. તો ન્યાયતંત્રની જરૂરિયાત શા માટે છે? તો એમાં એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ ગુનો કર્યો હોય એના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય, ગુનો કર્યો હોય અને આરોપ મૂકવામાં આવ્યો હોય, પણ જ્યાં સુધી એ સાબિત ના થાય કે આ વ્યક્તિ જ ગુનેગાર છે ત્યાં સુધી એને ગુનેગાર ગણવામાં આવતો નથી. અને કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ના થાય તે માટે ભારતની ન્યાય વ્યવસ્થા એ પૂરતી સાવચેતી રાખે છે. અને કોઈ દોષિત કાયદાની પકડમાંથી છટકી ના જાય તે પણ એટલી મહત્ત્વની જ જવાબદારી છે. અને જો દોષિત હોય, ગુનેગાર હોય અને છટકી જાય તે સમગ્ર સમાજ માટે એક ખતરારૂપ ગણાય છે. એટલા માટે કે દોષિત પણ સજામાંથી છટકી ન જાય તેને કાયદા દંડમુક્ત છે તેવું માની તેનો ભંગ કરી એ વધુને વધુ ફરે કેટલાય ગુનો કરવા માટે પ્રેરાય છે. હવે આપણે આપણું ન્યાય આગળ જોઈશું. આપણું ન્યાયતંત્ર બંધારણના સંરક્ષ અને વાલી તરીકે કામ કરે છે. ન્યાયતંત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તાની મર્યાદા નક્કી કરે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું કામ અદાલતોનું છે. ન્યાયતંત્રને સરકાર કે વહીવટીતંત્રની અસરમાંથી મુક્ત અને સ્વતંત્ર રાખવામાં આવેલા છે. કોઈની પણ શેર શરમ રાખ્યા વિના નિપક્ષ અને સચોટ ન્યાય આપે છે. આમ ન્યાયતંત્ર માટે બધા સમાન છે. કોઈ પણ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. ન્યાયતંત્ર માટે દરેક વ્યક્તિ એક સમાન હોય છે. કોઈના સાથે ભેદભાવ રાખવામાં આવતો નથી. એના પછી આપણે આગળ જોઈશું જાહેર હિતની અરજી. ન્યાયતંત્રનું કામ સમાજમાં તમામ વર્ગને ન્યાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનું અને તેના દ્વારા ન્યાય મળે તે જોવાનું છે.
જાહેર હિતની વાત હોય તેના માટે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા પહેલ કરીને અદાલતોમાં અરજી કરી શકે છે, જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજના હિતની વાત હોય છે. આમાં શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સંસ્થાને પહેલ કરી અદાલતમાં અરજી કરી શકે છે, જેની અંદર એ વ્યક્તિનું હિત નહીં પણ એના સમાજના હિતની વાત હોય છે. ન્યાયતંત્રને વધારે લોકાભિમુખ બનાવવામાં જાહેર હિતની અરજીઓ ફાળો મોટો છે. જો કે જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય અરજીઓ હોય તો આ અરજી કરનારને વડી અદાલત સજા કે દંડ કરી શકે છે. જો કોઈએ અરજી કરી હોય અને એ જાહેર હિતની બિનજરૂરી કે અયોગ્ય હોય, જરૂરી ના હોય કે યોગ્ય ના હોય, તો એ અરજી શું કહેવાય કે ના સ્વીકારીને અને જેને અરજી કરી હોય એ વ્યક્તિને સજા કે દંડ કરી શકે છે વડી અદાલત. જાહેર હિતની અરજીઓનો દુરુપયોગ રોકવા વડી અદાલતે આ સત્તા આપવામાં આવી છે. ક્યારેક અદાલતો પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે, જેને સુઓ મોટો કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. ક્યારે અદાલત પોતાને જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે, તેને શું કહેવાય કે સુઓ મોટો કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું લોક અદાલત. અદાલતમાં રોજ જેટલા કેસ દાખલ થાય છે તેની સામે રોજ નિકાલ થતા કેસની સંખ્યા ઓછી હોય છે, જેને કારણે અદાલતમાં કેસોનો ભરાવો દિન પ્રતિદિન વધતો જાય છે. આ કેસોમાં ભારણ ઘટાડવા માટે લોક અદાલતોનું આયોજન કાયદા વિભાગ દ્વારા કરવામાં આવે છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લામાં કાયમી લોક અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. આ કાયમી લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી. તો આમાં લોક અદાલત એટલે એવું કહે છે કે શું કહેવાય કે અદાલતમાં જે રોજના જેટલા કેસ દાખલ થાય છે એની સામે કે જે નિકાલ થતા કેસની સંખ્યા બહુ ઓછી છે, એના માટે લોક અદાલતની સ્થાપના કરવામાં આવી છે. એનો ઉદ્દેશ જોઈશું. ન્યાયતંત્રને ઝડપ અને બિનખર્ચાળ બનાવવા લોક અદાલતો કાર્યરત છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટમાં કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનું હોય છે. તો આમાં કોઈ સજા વગર સુખદ સમાધાન એટલે આમાં કોઈ સજા કરવામાં આવતી નથી. લોક અદાલતના ફાયદાઓ. લોક અદાલતના માધ્યમથી અનેક કેસોમાંના ઝડપી અને સુખદ સમાધાન આવ્યા છે. નાગરિક અને કોર્ટના સમય અને નાણાં બંને બચે છે. લોકોને કાયદાકીય આંટી ઘૂંટીમાંથી બચાવી શકાય છે. લોક અદાલતમાં શું કહે છે કે સમય અને નાણાં બંને બચે છે. લોક અદાલતમાં ન્યાય પણ મળે છે અને નાણાં, એટલે કે લોક અદાલતમાં કોઈ ખર્ચ થતો નથી. આગળ જોઈશું પ્રથમદર્શીય નોંધ. જ્યારે કોઈ સ્થળે ગુનો બને છે ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે. કેટલીક વાર પોલીસ સામેથી પણ તેની નોંધ કરે છે. આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શીય અથવા પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે, જેને FIR કહે છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. FIR શબ્દ ઇંગ્લિશ શબ્દ છે જે દરેકને ખબર હશે. પ્રથમદર્શીય નોંધ કોણે કહે છે તો પ્રથમવાર મળતી શું કહે કે પ્રથમવાર મળતી હોવાથી શું તો માહિતી આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શીય અથવા પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે છે. આની નોંધ તૈયાર થયા બાદ તેની તપાસ થાય, આરોપીઓની શોધ થાય અને તેમના વિરુદ્ધ પુરાવા ભેગા કરી આરોપનામું તૈયાર થાય છે. પણ આ બધા FIRમાં ખૂબ જ મહત્ત્વનો પુરાવો બની શકે છે. FIR નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં મૌખિક રીતે પણ ફરિયાદ કરી શકાય છે. સામાન્ય રીતે પોલીસ FIR નોંધવાની ના પાડી શકતી નથી. FIR નોંધવાની પોલીસ ના પાડી શકતી નથી અને FIR નોંધવા માટે મૌખિક રીતે પણ ફરિયાદ કરી શકાય છે. જરૂરી નથી કે લૌખિક રીતે જ કરાય.
એની આગળ જોઈશું ન્યાયિક ચુકાદો અને ભારતીય વ્યવસ્થા. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તતાનું રક્ષણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે ભારતની સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની વડી અદાલતોએ ચક્રવર્તી ચુકાદા આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું છે, તેમજ ન્યાયિક સમાજ વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું છે. ભારતમાં બહુચર્ચિત તેવા કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ચુકાદામાં સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેચે બહુમતીથી મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં સંસદ કે ધારાસભાઓમાં બહુમતીના જોરે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. એ જ પ્રમાણે જસ્ટિસ પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે સર્વોચ્ચ અદાલતે પોતાના નાગરિક ગોપનીયતા અધિકારોનું રક્ષણ કરવા જણાવ્યું હતું. આ ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે. તેમાં ઠરાવ્યું હતું કે હાલમાં આપણી શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની વ્યવસ્થામાં પણ અદાલતના ચુકાદોનો આધાર લેવામાં આવ્યો છે. અહીંયા તમારું આ પાર્ટ પૂરો થાય છે અને આનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. થેન્ક યુ.